છે રાજભા કે જવાબદારીઓ ઘણી છે અને સમય ઓછો છે અને ઓછા સમયમાં આટલી બધી જવાબદારી પૂરી કરવી એ આસાન પણ નથી ને એટલે તમારું કહેવાનું એમ છે કે અમે સમયસર તૈયારી કરવામાં ઊણા ઉતરીશું એમ સિદ્ધરાજભા કામની ક્ષમતા પણ હોવી જોઈએ ને તૈયારી ઘણી કરવાની છે એટલે ગામમાંથી બધાનો સાથ સહકાર નહીં મળે એવી શંકા છે તમને મને લાગે છે કે વાત ગોળ ગોળ કરી રહી છે હું ટૂંકમાં કહું તો 12 ગામ રમોત્સવની શરૂઆત તમારા ગામે કરી પણ આ વર્ષે આ ઉત્સવ આપણે બધા ભેગા મળીને કરીએ બસ વાત એટલી જ છે સિદ્ધરાજભા એ સમજાય છે પણ ફરી નિયમ વચ્ચે આવે છે અને તમારા સૂચનમાં નિયમ બદલવાની વાત આવે છે તો કહો નિયમ શું કામ બદલવાનો તમારી આંખ જુદી ભાષા કહે છે અને તમારા શબ્દો જુદું જતાવે છે આંખની ભાષા અને બોલાયેલા શબ્દો વચ્ચે કોઈ ભેળ નથી દેખાતો આવતે રજામાં આવી રહીશું ને તો ભારે પડશે હા હો અમારે તો પહેલાથી જ નક્કી છે સગાને ત્યાં વાસ્તુનો પ્રસંગ છે એટલે એમણે તો પહેલાથી કહી દીધું છે કે મહિનો દિવસ રોકાવાય ને એમ આવી પહોંચજો હા એ આચું સગાના પ્રસંગમાં ના જઈએ ને તો સગામાં નીચા જોણું થાય મારે પણ વ્યવહારિક કામ માટે બહારે જવાનું છે એટલે મેં નક્કી કર્યું કે આ વખતે બધાને મારા સાથે લઈ જઈશ પણ મને એમ લાગે છે કે આ ફેરી રજાઓમાં આખું ગામ ખાલી થઈ જાય આહો મારે પૈસા ભેગા થયા છે ને તો અંબાજી જઈને પગે લાગ્યા છે આમ તો દર વર્ષે રજામાં કંઈક ને કંઈક કામ નીકળ્યા જ કરતું હોય છે એટલે અટકી જવાતું હોય પણ આ વખતે કોઈના બહાના નહીં ચાલે અરે શું બહાના નહીં ચાલે હે હું એમ કહું છું કે સરપંચ સાહેબે આ વખતે આપણા ગામમાં રમતગમતનો ઉત્સવ રાખ્યો છે કે નહીં ના ભાઈ એ તો મોટા માણસની મોટી વાતો કહેવાય એ બધું એમને પોસાય એટલે રાખે અરે ભાઈ ગણપત જરા વિચાર તો કર આ રમતોત્સવમાં આપણા જ ગામના છોકરાઓ ન હોય તો કેવું લાગે એ વાત સાચી તમારી તો પણ જે છૂટકો જ ના હોય ત્યાં તો જવું પડે ને અને એ દિવસોમાં મારે અંબાજી જવાનું અગાઉથી નક્કી હતું અને રહી વાત રમત ગમત તો આ ગામમાં બચ્યા છે એમના છોકરા તો ભાગ લેશે જ ને આ ગણપત એ વાત તારી હાચી હો પણ એ આ તમને બંનેને હું શું કહું આ તમારા છોકરાઓ સંભુ અરે એ તો રમત ગમતમાં હંમેશા આગળ પડતો ભાગ લેશે ને એ જ ન હોય તો કેવું લાગે મજા પડી ગઈ મેં તો પેટ ભરીને ખાધું જે ગોવિંદ એક વાત કહું તો બોલ ને હવે આપણે ખાવાનું ઓછું કરવું પડશે કેમ કેમ એટલે અરે ભરેલા પેટથી થોડું ભાગી શકાય ખાલી પેટ હોય ને તો ભાગવાની મજા આવે જો શંભુડા મારે ખાવા અને દોડવામાં કંઈ છોડવાનું હોય ને તો હું દોડવાનું છોડી દઉં પણ ખાવાનું ના છોડું ગંડ જ છે તે શંભુડા હું ખાવાનું નહીં છોડું એવું ના કરે ઇન્દિયા આપણા ઘરે પેટ ભરીને ખાવાનું નથી એટલે જ આપણે હરીફાઈમાં ચાલીએ આપણે દોડવાની હરીફાઈમાં ગામને જીતાડવાનું છે એટલે તો સરપંચ સાહેબે આ બધું ઊભું કર્યું છે તો તું દોડ ખાવા માટે દોડવામાં દગો ન કરાય તારી વાત ખોટી છે હું તો ખાઈને સૂઈ જઈશ દોડવા બોલાવશે ત્યારે પેટ દુખે છે એમ કહી દઈશ ખાવાના ટાણે આવી જઈશ ને ખાઈને સુઈ જઈશ મજા આવશે
પડે છે. દેખાડ. એ કઈ નથી. તને ખબર છે વધ્યા છે. વિદ્યા શું છે બતા. ભજીયા ચોર્યા કોઈને કહેતો નહીં. આવને વારે વારે ભૂખ લાગે છે ને એટલે મેં લીધા. આવું ના કરાય, ખોટું કહેવાય. તે ચોરી કરી એ વાતની સુરીને ખબર પડશે ને તો એ તો તને ધોઈ નાખશે. પછી રૂપલી માસીને કહેશે ને પછી સરપંચ સાહેબને. પછી તારી શું હાલત થશે? શું ભાઈ, મને લાગે છે સિદ્ધરાજભા પોતાની સમજ ભૂલી ગયા છે. વિચાર કરવાની શક્તિ ના હોય એવી વાતો કરે. મને પણ થોડું એવું જ લાગ્યું. આમ મો માથા વિનાની વાત કરે એ થોડી ચાલે. બીજા જે કહે છે એ વાતનો પણ તો આદર થવો જોઈએ. વિચારવાની શક્તિ જ ખોવી બેઠા છે કેશુભાઈ. એક વાત તો માનવી જ પડે. તમે આજે સિદ્ધરાજભાઈને સાચી વાત કહી જ દીધી. હા, ગજબ હિંમત કરી કહેવાય. વાહ વાહ વાહ. અરે હિંમતની ક્યાં વાત કરો છો તમે? મૂળ વાત તો મારા હોઠ પર આવીને રહી ગઈ. તમારું નાક કપાઈ જશે. એક વાત તો હું તટસ્થતાથી કહું, સિદ્ધરાજભાઈના શુભ ચિંતક તરીકે જો આ ગામ આ સમયનો રમતોત્સવ ન ઉજવે એમાં જ સિદ્ધરાજભાઈની ભલાઈ છે. અરે જોઈ લો ને, તમે જોઈ લેજો. આ વર્ષે આ સિદ્ધરાજભાઈ રમતોત્સવનું આયોજન કરવા માટે મોટે પાડે આગળ તો આવ્યા છે, પણ લખી લેજો એનું ગામ હારવાનું જ છે. હું ગયા વર્ષનો દાખલો આપું તમને. અરે ગયા વર્ષે એમનું ગામ રિલે રેસ પૂરી નહોતું કરી શક્યું. હા, આવ નબળું નબળું ગામ એવો નબળો દેખાવ. અને પાછું આ વર્ષે રમતોત્સવ આયોજન કરવાના યજમાન બનવાના ધખારા ઉપડ્યા છે એમને. સાચી વાત છે, આ કેશવભાઈના ગામના છોકરાઓ જોડવામાં એટલા પાવરદાર છે કે સરપંચનો નાક તો ચપટીમાં કાપી નાખશે. એ છોકરી, આ શું કર્યું છે? ક્યાં છે ધાંતરું? આ શું કરી તે? આવી રીતે મહેમાનો પર પાણી ઢોળાય? આખા કાર્યક્રમની જમણવારની અને ફેરસવાની બધી જવાબદારી તમને સોંપી. તમે આવી રીતે જવાબદારી નિભાવશો? તમે મને એમ કહીને લાવ્યા હતા તમે આ છોકરાઓને કેવી રીતે ફેરસવું એ પણ નથી શીખવ્યું. અહીંયા બાર ગામના પ્રતિષ્ઠિત લોકો આવ્યા છે, મહાનુભાવો આવ્યા છે, અને એમની સાથે આવું થશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી. માસી, આ કેશવભાઈ બાજુના ગામના સરપંચ છે અને તમારી સુરીએ એમના પર પાણી ઢોળ્યું. અરે આવી રીતે તો આપણા ગામની પ્રતિષ્ઠા પર પાણી ઢોળાઈ જશે. હવે આ પંચ આપણને આખા કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવા દેશે? બેદરકારી કેમ ચાલે માસી? મંજરી માડી, સુરીથી જે કાંઈ પણ ભૂલ થઈ એ માટે હું આપની અને મહેમાનની માફી માંગું છું. ભૂલ થઈ ગઈ, માફ કરજો. સુરી, તારામાં ક્યારે સમજણ આવશે?
ગામના મહેમાન સામે આવું કરાય તારા લીધે અમે પંચાને નીચા જોડું થયું સુરી અહીંયા તને સુપે અડગો મારી એક મિનિટ આ છોકરી ઉપર હાથ ઉપાડવાની જરૂર નથી તમને પીરસતા નથી આવડતું પીરસતા તો આવડે છે આ મેં જાણી જોઈને કરી ભાઈ સાહેબ એવું બોલ્યા કે સિદ્ધરાજમાં ભલે હોશો હશે મહોત્સવનું આયોજન કરતા એમના ગામની તો હાર નક્કી જ છે એવું બોલ્યા સાહેબ તમારા શબ્દો અને તમારી આંખોની ભાષા મેળ નથી ખાતી કદાચ એનું કારણ આ છોકરીએ કીધું એ જ તો નથી ને કદાચ આ જ વાત તમે મને મોઢે મોઢ ના કહી શક્યા એમ જ વાત છે ને રાજભા આ તો અમે બધા તમારું ભલું ઈચ્છીએ છીએ એટલે વાત કરી કારણ કે તમે રમતોત્સવનું આયોજન કરો મંદિરે જવાબદારી સંભાળો ખર્ચ પણ કરો અને મારો તમારું ગામ જો હારી જાય તો તમારે તો નીચા જોણું થાય કે નહીં આજ સુધી અમે રમતને ખેલદિલી પૂર્વક જોઈ છે હાર જીતને અમે રમત સાથે ક્યારે મૂલવણી નથી કરી અમારા માટે હાર જીત નહીં રમત અગત્યની છે અને તમે રમત ઉત્સવને જુદી દ્રષ્ટિએ જુઓ છો તમે લોકોએ રમતને તમારી પ્રતિષ્ઠા બનાવી અને આ દ્રષ્ટિનું ભાન કરાવવા બદલ હું જીવનભર તમારો ઋણી બનીશ મારા ગામના બાળકોમાં એટલી ક્ષમતા છે કે એ આ વર્ષે રિલે રેસ જરૂર જીતશે અને આ તમને મારું સિદ્ધરાજ ભાનુ વચન છે મારા ગામ વતી મારા ગામના બાળકો વતી બધા સામે અમે જીતીશું એવું વચન આપું છું બિચારા છોકરાઓ જીતવા માટે તૂટી જશે અને હારી જશે તો અભ્યાસ મળશે છોકરાઓ દોડ દોડ કરશે ને આપણે જોયા કરશે ભાઈ આવતે તો ખરેખર
કસ્તુરી મોકાળના સમાચાર લાવી છે. તો શું ઢુંડા ભાઈ, આવું ન ચાલે. અલ્યા ભાઈ તમે સમજો, આ સરપંચ સાહેબે વચન આપ્યું છે ને, એ ગામની ભલાઈ માટે જ આપ્યું છે. ગામની ભલાઈ ની ક્યાં માંડો છો? પહેલા તો હારતા હતા તો ફક્ત નાક કપાતું હતું. આ વર્ષે તો આખા ગામનું નામ ના બોલાય ને તો મને ફટકેજો. એ ગણપત, તું હું બૈરાઉન જેમ વાતો કરે છે તો આમાં એને ખોટું શું કીધું? સરપંચ સાહેબ ગામના લોકો પાસેથી વધારે અપેક્ષા રાખીને વચન દઈ દીધું. તમે જોજો, આ વર્ષે તો ભારી થવાની છે, મને યાદ રાખજો. પણ એમ વચન આપી જ કઈ રીતે શકે? જ્યારે ખબર છે કે આપણે હારી જ જવાના છીએ તો જીતવાનું વચન આપી જ કઈ રીતે શકે? હારી જવાની વાત ના કરો, એમ કઈ થોડું હારી જવાય. કૃષ્ણ ભજન તો તેને રે કહીએ છે, પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે. હું થયું મારી હસતી રમતી લટકા કરતી સૂર્યા ઉદાસ કેમ છે? હું થયું કશું નથી થયું. આમલી કે બોર ખાઈશ? નથી ખા. રમવું છે? ના. હું થયું છે આમ કેમ જવાબ આપે છે? હા ના હા ના. અચ્છા, તુલી કે ડુંડાભાઈ ખીજાયા, ગુસ્સે થયા? ના હવે. તો હું થયું છે તને? હા, મારી સૂર્યા ગુમસું મને ઉદાસ રહે ને, એ મને ન ગમે. કઈક તો બોલ. ઘણી વાર એમની સાથે વાત કરું, એમને પ્રાર્થના કરું. આખું ગામ એમ જ વિચારે છે કે આપણે હારી જવાના છીએ. પરિવાર અને ગૃહસ્થીમાં ઘણી વખત આપણે અનુભવ થાય કે ખાટી મીઠી થઈ જાય, કોઈ વખત અણબનાવ બની જાય, અને ત્યારે આપણે શબ્દોનું બોલવાનું વર્તનનું આપણને શબ્દો કેવા વાપરવા એનું ઘણી વખત ભાન નથી હોતું. વડીલો જો આપણી હાજરી વડીલો હોય અને એમની હાજરીમાં આપણે હોઈએ તો આવું બોલતા પહેલાં આપણે વિચાર કરવો જોઈએ. તો એવી જ રીતે બાળકોની હાજરીમાં પણ આપણે કેવું વર્તન રાખવું, કેવા શબ્દો વાપરવા, કેવી રીતે વાત કરવી એનો ખ્યાલ રાખવો જોઈએ. નહીં તો બાળકો ઉપર એની અવળી અસર પડે, એમના માનસ પટ ઉપર અવળી અસર પડે,
અને ભવિષ્યમાં આપણે જે શબ્દો વાપર્યા હોય કે જે વર્તન બતાવ્યું હોય એનું પરિવર્તન પુનરાવર્તન એનો પડઘો એમના જીવનમાં પણ પડતો હોય છે અને જે કડવાશો આપણે બતાવી હોય તો એ કડવાશ એમને બહુ લાંબા ગાળા સુધી એમના મન ઉપર રહેતી હોય છે એટલે બાળકોની હાજરીમાં પણ આપણે હંમેશા સજાગ સચેત રહેવું જોઈએ વાતમાં અને વર્તનમાં પણ